એમ જનક રાજા રાજા હતા, પણ એને અષ્ટાવક્ર ઋષિ મળ્યા, અને અષ્ટાવક્ર ઋષિ મળ્યા એટલે એને સાચું એના સ્વરૂપનું જ્ઞાન આપી દીધું, એનો અંધકારમાંથી પ્રકાશ મળાવી દીધો. ત્યારે રાજા હતો એટલે પછી એને પોતાને આ બધી વસ્તુનો કોઈ ખ્યાલ નહોતો. એને સ્વપ્ન આવ્યું, સ્વપ્ન આ તો આપણે બધી જાણીએ છીએ, સ્વપ્નની અંદર એનું બધી જમૃદ્ધિ ચાલી ગઈ, રાજા મટી ગયો, રંગ થઈ ગયો, ભિખારી થઈ ગયો, ખાવાનું ના મળે એટલે ઠીકરામાં લઈને ખાવા માટે જતો, રસ્તામાં બેસીને ખાવા બેઠો છે, ત્યાં બે હાંડિયા જેને ખૂંટિયા કહીએ છીએ આપણે, એ બરોબર અલમસ્ત હતા, લડતા લડતા આવ્યા, એના ઉપર પડવા માંડ્યા એટલે એ નાઠો ભાગ્યો. આ ઊંઘમાં સ્વપ્નની અંદર વાત ચાલે છે. અને એ નાઠીને પછી જતા પેલા ખૂંટિયા પણ મસ્તી હતા એટલે અલમસ્તમાં એટલે હું તોફાનીમાં હતા, એ દોડ્યા પાછળ એટલે પેલો બિચારો હાંફી ગયો અને એકદમ શ્વાસ ચડી ગયો, ઠીકરું હાથમાંથી ખાવાનું પડી ગયું, અહીં પલંગમાં જાગી ગયો, પલંગમાં ઉઠો હતો રાજમહેલની અંદર. અને એ બધા છડીદાર પોકારણ કરે, રાજા આપણા હવારમાં જગાવે એટલે એની છડી પોકારવામાં કહી, જનક રાજાના જય જય. જનક રાજા વિચારમાં પડ્યો કે હું તો ભિખારીમાંથી આવું છું, રાજપાટ કશું હતું નહીં, અને આ બાજુ મારે શું થયું, બેમાં સાચું છું, આ સાચું સપનામાં જોયું એ સાચું કે આ સાચું છે. પંડિતોને ભેગા કર્યા, બધા વિચારમાં પડ્યા કે આમાં શું વસ્તુ શું છે, એવા ચર્ચા ચાલે છે. એમાં એક અષ્ટાવક્ર ઋષિ આવી ગયા, બહુ બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા, સાચા પુરુષ હતા, જેને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હતું, સ્થિત પ્રજ્ઞ પુરુષ હતા એને, એટલે પણ એનું અંગ વાંકું હતું, કદરૂપું હતું. હવે એવું છે ને કંઈ બહુ સારા, આપણે તો જાણીએ કોઈ સારા ડાયમંડ બહુ જ્ઞાન ભરેલું હોય તો એમાં કાંઈ ન હોય, કારણ કે વિલાયતી ફૂલ, વિલાયતી ફૂલ મોટું જબરું હોય, હા તમે જોજો આટલું મોટું ફૂલ હોય આમ જબરજસ્ત, એક જરાય સુગંધ નહીં, જો એમાં કાંઈ સુગંધ નહીં. જોકે મારા ત્યાં ગયેલા લંડન તો મોટા ફૂલ આમ આમ જોઈએ આમ જો કાંઈ સુગંધ વગર ન છે, કહેવાનું કાંઈ સુગંધ ના મળે, પણ દેખાવ તમારે ખરેખરો આમ આપણો શો આપણે શું આપણો આપણે ઇમ્પ્રેસ કરી શકે એવો બધું છે. એટલે હા બહુ એનો દેખાવ એવો થાય, એટલે બોલવામાં ચાલવામાં બેસવામાં ઉઠવામાં બધું બધું દેખાડે બધું હોય, પણ એમાં સુગંધ કાંઈ ના મળે. એટલે સુગંધ એટલે ભગવાનના ગુણ એકઈ ના હોય, આ એની સુગંધ એની પાસે બેસવા શું હોય, પણ દેખાવા આપણે અંજરી જાય એટલે એમાં કંઈ ના હોય. એટલે સ્વાઈ કહે છે એમ આવી રીતના અષ્ટાવક્ર ઋષિ એટલે બિચારા આઠે અંગે વાંકા હતા, એટલે આપણે ઉપરથી લાગે ને આમાં શું સુગંધ છે, આમાં અંગમાં ઠેકર નથી, આઠે અંગ વાંકા છે, આમ ટળી ગયા છે, આમ ચાલે છે ત્યારે એવું ચાલે. એ આવી ગયા બિચારા સભામાં, સભામાં આવ્યા એટલે બધા હસવા લાગ્યા, બધાને થયું કે ઓહો આ કોણ આવ્યું, રમકડા જેવું એક પેલું આવું આપણે જરા લાગે ને એવું આંખ ઉટડવું તો આપણે હસીએ બધા, એ બધાએ હસવા માંડી પડ્યા. રાજાએ પણ મેં હસ્યો ભેગો ભેગો, એને પણ હસવું આવી ગયું કે આવરી રમક કાદરૂપો અને બીજું તું આવો કોણ આવી ગયો. એટલે તરત જ બધા બેઠા છે, અને આવા જે બ્રહ્મનિષ્ઠ પુરુષો તો કોઈની પડવા નથી, કે તારે જો એ જ તારે તારે ભિખારી જના તો મારે રાજા ગણ્યા છે એમ પેલું બોલે છે ને, તારે માગણ આનંદ હતો મારે ભૂપ આનંદ છે. એટલે કોઈ પાસે ગયો રાજા કે રાખ વાંક્યા છે તો કે તને રાખ જોયો હોય તો તારા જેવો રાજા મારે કંઈ હિસાબમાં નથી, મારે બધા ઘણા રાજા હોય એમ. પછી પેલા અલમસ્ત છે એટલે એને તો કંઈ કોઈની પરવા નથી કે રાજા હોય કે મહારાજા હોય, એને ક્યાંની પડી જાય, એની પાસે ક્યાંને હાથ લાંબો કરવો છે, એની પાસે કેમ મોક્ષ લેવો છે. એટલે એને તો તરત કહ્યું કે જનક રાજા હું અહીંયા આવ્યો, મેં બધું જોયું, પણ મને લાગે છે કે તમે બધા ચમાર છો. આ શબ્દ કહેવો બહુ કઠણ, જ્યાં રાજાની પાસે જઈને આ ચમાર કહી દઈએ તો તરત ફાંસીનો હુકમ થાય કે બીજું કંઈ, રાણા ઉપાડે જ એકદમ હા. એટલે તરત કહી દઉં ચમાર છો બધા, એને ક્યાં પડી દે કે રાજા ફાંસીએ ચડાવે તો ભલે દેહ તો પડવાનું છે એક વખત, એને કંઈ પરવા નથી, પણ સાચી વાત તો કહેવી જોઈએ. એટલે એ પ્રમાણે એને કહ્યું તમે ચમાર છો. બધી સભા સ્તબ્ધ થઈ કે ચાલો આપણને ચમાર કયા, આ બધાએ ચમાર બધા રણપીતો ને બીજા પંડિતો ને પંડિતો ને બધા સભાજનો બેઠા હતા, રાજા પણ ચમાર. રાજાએ વિચાર કર્યો, બુદ્ધિશાળો હતો કે બીજા એકદમ ગુસ્સે ના થયો, એ સાત્વિક હતો. એટલે એને કહ્યું કે પધારો, પછી એને પગે લાગી બધા બેસાડ્યા, તમે ચમાર કેમ કયા, કે ચમાર એટલા માટે કયા કે તમે આ લોકો ચામડા સમૂહ જોનારા છો, બીજું કાંઈ નથી. આજે લોકો છે ને ચામડા સમૂહ વધારે જોશે નહીં, કે રૂપાળો છે કે નહીં, બરોબર સારો છે કે નહીં, પણ મહિલા ગુણ મહાદેવજી જાણતા હોય કાં કેવો છે, પછી પછી કર્યા પછી એવો રોવે કરા તો બહુ ખરાબ નીકળ્યો, દારૂડિયો નીકળ્યો હતો જ પહેલેથી જ હતો મેં બધા ગુણ. મહિલા ગુણ મહાદેવજી છે તો આ અંદરના ગુણો કેવા છે, ઉપરના દેખાવથી આપણે છે સો, આ વેપાર કરનારા સો બહુ રાખે, માલ સામાન બધો બતાવે, પણ મહી પાછળ પોલમ પોલ. તમે રાણા એવું કરો છો, રાણા કરતા હશે ને, હા કારણ કે મૂળ તો હોની છે ને, એટલે હોની પણ ભેળું કરી આપે આપણને, ફોલ વલ્લામાંથી કેટલું કરો, હા કરે 12 વલ્લું 13 વલ્લું કરી નાખે, ફોની કોઈને મૂકે નહીં. બધા ખોટી ના લાગતા, આ તો ભગવાનના ભગતની વાત છે, આ તો એમના
પણ એ ગમે તેની બહેનનું હોય ને તોય જરા એક વાલ જેવું કાઢી એટલે તો ખરા જ. અરે ધંધો છે, બિઝનેસ છે, એમાં કઈ ખોટું થતું નથી કોઈ જાણ. એટલે એ વાત કહેવાનું શું છે કે આવી રીતે એ પ્રમાણે થઈ જાય. પણ પેલા ઋષિએ કહ્યું કે ભાઈ આ પ્રમાણે આ મેં તમારે એટલા માટે કહ્યા તમને કે તમે શરીર સમજો, મારી અંદરનો જે આત્મા છે તેજસ્વી છે એનું તમને જ્ઞાન નથી, એટલે તમે મને જોઈને બહુ હસ્યા એટલા માટે મેં તમારે કહ્યા. તમાર જેમ હોય એને ચામડા ઉપર જ દ્રષ્ટિ હોય કે ચામડું સારું છે કે નરસું છે કે જુએ, બીજું કાંઈ જુએ નહીં, એમ તમારી દ્રષ્ટિ એ જાતની. તમને જો આત્મદ્રષ્ટિ હોત, પરમાત્માની દ્રષ્ટિ હોત તો તમે હશો જ નહીં, તમને એ જ્ઞાન હોત તો હશો જ નહીં. કારણ કે એ શરીર તો વાંકું હોય ચૂકવું એનું કહ્યું. પાણી પીવું છે તો નદી વાંકી ચૂકી છે એને જોવાની જરૂર નથી. પાણી જ્યારે પીવાની ત્રસા લાગે તો નદી વાંકી ચૂકે એનું શું કામ છે? પાણી બે ખોવા પી લો ને, પાણી કંઈ વાંકું ચૂકું છે? એ તો નદી વાંકું ચૂકે એટલે પાણી વાંકું ચૂકવું આવે છે. એમ સ્વામી કહે છે કે આ પ્રમાણે મહાન પુરુષો છે એમનું શરીર ગમે, આપણે કદરૂપ હોય કે આપણે કાળું ધોરું કાળા ધોરણ કોઈ વાંધો નથી, પણ એની અંદરનું જે જ્ઞાન છે, એની અંદરનો જે આત્માનું તેજસ્વીતા છે, પરમાત્માનું સ્વરૂપ એ આપણે જોઈએ તો આપણી આત્મા આપણી તરસા છીપે. પાણી પી લે છે તરસા છીપે છે. એમ સ્વામી કહે છે એક આ પ્રમાણે ઋષિએ જ્યારે વાત કરી કે આ શરીર તમે વાંકું ચૂકું જોઈને હસ્યા છો, પણ આત્મા વાંકો ચૂકવો નથી, આત્મા તેજસ્વી છે અને પ્રતાપી છે, એટલે એનું જો જ્ઞાન હશે તો વાંધો નહીં આવે. માટે રાજા તું આ પ્રમાણે જ્ઞાન પછી એને આપે છે આત્મા પર. તું રાજા છે, તારું મૃત્યુ છે અને હું કદરૂપો છું તો મારું પણ મૃત્યુ છે. શરીર તો નષ્ટ છે, નષ્ટ નાપી જવાનું છે, એનું કંઈ એ નથી, આત્માનું સુખ છે, માટે એનું જ્ઞાન કરે, એનું તું સ્વરૂપનું સમજ, એટલે રાજાનું અંધકાર કાઢ્યો. કહેવાની વસ્તુ શું છે, રાજાને જે પોતે અજ્ઞાન હતું એ આખું જ્ઞાન કાઢીને એને આ વાતની ખબર આવી કે પેલો કદરૂપો હતો, પણ કદરૂપો તો આ દુનિયાની દ્રષ્ટિ છે, શરીરના આકાર છે, શરીરના આકારને કંઈ નથી, પણ એની અંદર એ છે, એટલે ચમાર પણ હતા આપણે જોઈ રહ્યા તો એના એક જ્ઞાન હતું. એટલે એવા ઘણા ભક્તો થઈ ગયા છે કે એની અંદર આવું અદ્ભુત જ્ઞાન હતું. એમ આપણે જોઈએ છીએ તો એ જ્ઞાન જો આપણને છે તો કોઈ જાતનો વાંધો નહીં આવે. એટલે ગુરુનું આ પ્રમાણે આપણે છે કે ગુરુ છે એ આપણો અંધકાર કાઢે છે અને રૂ એટલે પ્રકાશ આપણને આપે છે.